નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સાર્થક વિદ્યા મંદિરમાં ઓનલાઈન એજ્યુકેશનમાં હું જયદીપ ઠાકર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત પ્રકરણ નંબર આજનું આપણું ચોથું, જેનું નામ છે સંખ્યા, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ ત્રીજું જે છે તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે પાઠ્યપુસ્તકમાં જે સંખ્યા જે આપવામાં આવેલી છે તેનું સંપૂર્ણ જે કોષ્ટક જે છે તે અહીં તમારી સામે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જે સંખ્યા તમારે ત્યાં પાઠ્યપુસ્તકમાં લખેલી છે એ જ સંખ્યા અહીં તમને બોર્ડની અંદર એક સાઈડ આપને અંકમાં જે છે એ સંખ્યા આપને ત્યાં જણાઈ રહી છે. સૌપ્રથમ 1 થી 6 સુધીની એ જ સંખ્યા જે અંકમાં જે છે બાજુમાં ત્યાં શબ્દમાં આપને ત્યાં જોવા મળી રહી છે. એ જ રીતે આપણે આ જે પ્રકરણ જે છે તેની અંદર આપણે કુલ 1 થી 12 સુધીની સંખ્યા જે છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તેમાં 7 થી 12 સુધીની સંખ્યા અહીં રહેલી છે, અંકમાં આપેલી છે, અને એની બાજુમાં આપ જોશો તો શબ્દમાં ત્યાં સંખ્યા દર્શાવવામાં આવેલી છે. તમારી પાસે પણ પાઠ્યપુસ્તક રહેલું છે, અહીં હું આપને સંખ્યાઓ જે અભ્યાસ કરાવવાનો છું તેમાં આપને સર્વપ્રથમ મારે જણાવવાનું કે આપને ખ્યાલ છે ગુજરાતીમાં સંખ્યા જે છે જેના વિશે આપને ખ્યાલ છે, ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશની અંદર પણ આપને સંખ્યા વિશેની માહિતી છે. તો જેમ ગુજરાતીમાં સંખ્યા રહેલી છે ઇંગ્લિશમાં પણ સંખ્યા રહેલી છે, તેમ સંસ્કૃત જે છે એમ સંસ્કૃતમાં પણ સંખ્યા રહેલી છે. તો આપણે સામાન્ય રીતે આપણી ગુજરાતી ભાષા છે આપણે સંખ્યા આવડતી હોય, ઇંગ્લિશમાં પણ આપણે અભ્યાસ કરતા હોઈએ એમાં પણ આપણે સંખ્યા આવડતી હોય, પણ ધોરણ 6 ની અંદર આપણને ખ્યાલ છે કે સંસ્કૃત વિષય જે છે તેનો પ્રારંભ થાય છે. માટે સ્વાભાવિક રીતના અહીં આપણે સંખ્યા જે છે એ ઓછી સંખ્યા આપણે શીખવાની છે. આગળની સંખ્યા જે રહી એ આપણે ધોરણ 7 ની અંદર, ધોરણ 8 ની અંદર વધારે પડતી સંખ્યા જે છે એ ત્યાં આપણે અભ્યાસક્રમમાં આવે છે. તો ચાલો હવે અહીં સૌપ્રથમ જે સંખ્યા જે છે એ સંખ્યાનો અંક જે છે તેની સાથે સંસ્કૃતમાં એ શબ્દને કેવી રીતે બોલાય છે તેના વિશે આપણે સમજીએ. સૌપ્રથમ આપવામાં આવ્યું છે 1. આપણે ગુજરાતીમાં જેને 1 કહીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે એકમ. 2, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે દ્વે. 3, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ત્રીણી. 4, ચતવારી. 5, પંચ અથવા તો પૈંચ, બંને રીતના લઈ શકાય છે. પછી 6, તેને બોલવામાં આવે છે સંસ્કૃતમાં ષટ. ત્યારબાદ 7મા નંબર પર 7 સંખ્યા છે તેને બોલવામાં આવે છે સપ્ત. ત્યારબાદ 8, તેને અષ્ટ. 9, તેને નવ. 10, તેને દશ. ત્યારબાદ 11, તેને એકાદશ. અને ત્યારબાદ છેલ્લે અને અંતિમ 12, જેને આપણે ગુજરાતીમાં 12 કહીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે દ્વાદશ. તો આ રીતે સંપૂર્ણ સંખ્યા આપણે ત્યાં ધોરણ 6 ની અંદર નથી રહેલી, 1 થી 12 સુધી સંખ્યા જે છે એ રહેલી છે. ફરીવાર હું એકવાર એ સંખ્યા જે છે એ સંખ્યાને હું બોલું છું, એકમ, દ્વે, ત્રીણી, ચતવારી, પૈંચ અથવા પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ. આ રીતે આપણે તેનું ઉચ્ચારણ જે છે
તેને આપણે સમજ્યા, જેથી કરીને આપણે પણ અભ્યાસ જે કરીએ છીએ તો આપણને પણ તે શબ્દો જે છે તેનું આપણને ઉચ્ચારણ આપણને આવડે. વિદ્યાર્થી મિત્રો, તમારે હવે આ સંખ્યાનો જે પ્રકરણ જે છે તેના માટે આપણે શું કરવાનું છે, તો આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી સાથે સાથે અહીંયા તમારી સામે સંખ્યા લખેલી હતી, શબ્દ પણ લખેલા હતા, તેને કેવી રીતે બોલાય તેના વિશે આપણે સમજ્યા. હવે તમારે આ જ રીતે આ કોષ્ટક જે અહીં આપવામાં આવેલું જે છે એ કોષ્ટકમાં અંકમાં જે રહેલી જે સંખ્યા છે તેને સંસ્કૃતમાં કેવી રીતે લખાય, સાથે સાથે એને આપણે સંસ્કૃત શબ્દમાં પણ કેવી રીતે લખાય, બંનેમાં સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં બંનેની અંદર કેવી રીતે લખાય તેના માટેની પ્રેક્ટિસ જે છે એ આપે આપની બુકમાં આપણે કરવાની રહેશે. તો વધુ ને વધુ આપણે પ્રેક્ટિસ કરતા રહીશું, આપણે તેનું આવર્તન કરતા રહેશું, તો જેથી કરીને આ સંખ્યા જે છે એ આપને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણું આ પ્રકરણ જે છે એ અહીં પૂર્ણ થાય છે. નમસ્કાર.